હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મહત્વપૂર્ણ ખબરથી. તો ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ આમ છતાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધીને લઈને પોલીસ મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે. ત્યારે અમદાવાદના ઝાડનગર વિસ્તારમાં પણ દારૂના અડ્ડા પર પોલીસે રેડ પાડી. પોલીસની મેગા ડ્રાઈવમાં 200 પોલીસ કર્મી, 18 PSI, 4 PI, 1 PCP અને 1 ACP જોડાયા, જેમાં મોટા જથ્થામાં પીપળામાં રખાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. તો હાલ સારાનગરથી અમારા સંવાદદાતા મૌલિક દામેચા જોડાઈ ગયા છે. મૌલિક, જે પ્રકારે ગુજરાતમાં દારૂબંધીની વાતો આપણે કરતા હોઈએ, ગાંધીનું ગુજરાત કરતા હોઈએ, પરંતુ અવારનવાર દારૂ પકડાવવાની ઘટનાઓ સામે આવતી જાય છે અને અટકવાનું નામ પણ નથી લેતું. શું કામ પોલીસ વારંવાર નિષ્ફળ જઈ રહી છે? જીગર, ચોક્કસી કહી શકાય કે અવારનવાર પોલીસ દ્વારા રેડ પર ચોક્કસી કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક અંશત સફળતા પણ મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જે દારૂનું વેચાણ કરતા જે લિસ્ટેડ બુટલેગરો હતો તેની એક યાદી પણ તૈયાર કરવામાં આવી હતી અને આ યાદી હવે સરકાર સમક્ષ મોકલી અને કેટલાક પાસા અને તડીપાર પણ કરવામાં આવ્યા છે અને આ જે પ્રમાણ છે તે હવે ક્યાંક ને ક્યાંક ઓછું ચોક્કસથી થઈ રહ્યું છે, પરંતુ સંપૂર્ણપણે તેને બંધ નથી કરી શકાયું. પોલીસ અત્યારે હાલ એ બાબતના પ્રયત્નોમાં લાગેલી છે. અત્યારના વિસ્તારના દ્રશ્યો બતાવું કે છારાનગર વિસ્તાર છે કે જ્યાં પોલીસ અત્યારે હાલ 200 વધુ જે પોલીસ કર્મીઓ આ ટીમમાં જોડાયા છે અને જે આ પોલીસ દ્વારા આજે વોસ છે તે કેટલીક જગ્યાએ મળી આવતા તેનો નાશ પણ કરવામાં આવે છે. DCP કક્ષાના અધિકારી આપણી સાથે છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. સર, જે રીતે આજે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું છારાનગર વિસ્તારમાં, કેવા પ્રકારના અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે? આજે 200 વધારે પોલીસ કર્મચારીઓ સાથે જે જુદા જુદા ટીમ બનાવીને રેડ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી 5 વધારે કેસો કરવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ જે જગ્યા અગાઉ ચાલુ હતી તે અત્યારે બંધ થઈ ગઈ છે અને આપણી ટીમો દ્વારા જે જાણીતી જગ્યા છે એ અને લિસ્ટેડ બુટલેગર દેશી અને વિદેશી દારૂ તમામ જગ્યા અત્યારે રેડ કરવામાં આવી રહી છે અને મોડા સુધી આ કાર્યવાહી ચાલશે. સર, કેટલાક એવા આઈડેન્ટિફિકેશન પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે જેને લઈ અત્યારે હાલ આ રેડમાં ઉપયોગી રહી, તે પ્રકારની કાર્યવાહી કઈ રીતની રહી છે? જે તમામ ટીમો છે એમની સાથે જે જૂના જાણકાર માણસો છે જેને જગ્યા જોઈ છે એ માણસો તેમજ એમની સાથે સાથે મહિલા પોલીસ વિડીયોગ્રાફર તેમજ રાઇટરો રાખવામાં આવ્યા છે અને એ જગ્યા ઝડપથી પહોંચી જાય અને તાત્કાલિક એ સમયસર રેડ થઈ જાય અને આરોપી પણ ઝડપી જાય એ મુજબ અત્યારે કામગીરી ચાલુ છે અને કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉના એવા કેટલાક કિસ્સાઓ પણ રહેલા છે કે જેમાં પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે, તેને લઈ ખાસ શું આયોજન અને ધ્યાન રાખવામાં આવશે? આપણે અત્યારે એના માટે ખાસ મહિલા પોલીસ પણ સાથે જોડાયેલી છે તેમજ વિડીયોગ્રાફર પોતાની તરફથી રાખવામાં આવ્યા છે જેથી આવા કોઈ પણ પ્રકારના ખોટા આક્ષેપ નહીં લાગી શકે અને પોલીસ ત્યાં સમય મુજબ જે પંચનામા કરીને કામગીરી કરી રહી છે. સર, અગાઉ એક પ્રકારે જે લિસ્ટેડ બુટલેગરો છે તેનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, આજે પણ કેટલાક એવા જગ્યાએથી દારૂ બનાવવાનો જે માલ સામાન પકડવામાં આવે છે, કેવા પ્રકારના કેસ હવે કરવામાં આવશે? પોલીસ સ્ટેશન ખાતે જે લિસ્ટેડ બુટલેગરોની જે યાદી છે એ સતત નિયમિત રેગ્યુલર અપડેટ થાય છે અને એ અપડેટ મુજબ જે હાલના ચાલુ જે લિસ્ટેડ બુટલેગરો છે એને વેચણી કરીને જુદા જુદા ટીમોને આપી છે અને તમામ જગ્યા અત્યારે રેડ ચાલી રહી છે. સર, આની ઉપરથી વારંવાર જ્યારે થતી હોય છે ત્યારે ડ્રાઈવ પોલીસ ક્યાંક બુટલેગરો બેફામ બનતા હોય છે, પોલીસની ક્યાંક મિલીભગત હોવાના કારણે આ પ્રકારની કાર્યવાહીથી અટક થતી હોય એવું લાગી રહ્યું છે? આ જગ્યા એકદમ આ વાત નથી. આ જગ્યા આપણે પણ સાથે જ છો અને સતત પ્રોહિબિશનની મેગા ડ્રાઈવ ચાલુ છે અને રેગ્યુલર આ ડ્રાઈવ રહેશે અને એના સાથે સાથે આજે રજાના દિવસ હોય બીજા પોલીસ સ્ટેશનથી વધારે પોલીસ સ્ટાફ મળે છે, પણ સરદારનગર પોલીસ સ્ટેશનમાં રોજે રોજ વધુ કામગીરી થાય છે અને જે બુટલેગરો છે એ ચૂંટણીના સમયથી અત્યાર સુધી પાસાની અંદર છે એના લીધે આ બધી ખૂબ જ કંટ્રોલમાં છે અને આ બધી સંપૂર્ણપણે બંધ થઈ જાય એના માટે જે પોલીસ સ્ટેશનથી અને પોલીસ અધિકારીઓને અને મારા પોતાના પ્રયાસ ચાલુ રહેશે. બિલકુલ. તો જે રીતે જીગર અત્યાર પોલીસ અધિકારી નીરજ બરગુજર સાહેબનું માનવું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની બદીઓ અહીં આગળ ચાલતી હતી, પરંતુ તેમાં હવે અંશતઃ ઘટાડો ચોક્કસથી જોવા મળી રહ્યો છે, પરંતુ એક લિસ્ટ બનાવી અને આ પ્રકારના પ્રયત્નોથી હવે આવા બુટલેગર ઉપર તવાઈ બોલાવવાની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ.
મોલી, ખાસ કરીને પોલીસે દાવો તો કરી અને અનેકવાર આ રીતે પોલીસ રેડ પાડી ચૂકી છે અને મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો હોય છે, પરંતુ હાલ કેટલા પ્રમાણમાં દારૂ પકડાયો છે અને એ લોકો જે ક્યાંક આ સાટગાંઠને લઈને દારૂની રાફેરી કરે છે અથવા પોતે વાપરે છે, વેચે છે, આવા કેટલા લોકોની ધરપકડ કરી છે હાલ? જે રીતે ડીસીપીએ કહ્યું કે તે પ્રમાણે અગાઉ ઘણા જે ડિસ્ટ્રેટ બુટલેગરો છે તે લોકોનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, તે લોકોને પાસા અને તડીપાર પણ કરવામાં આવ્યા છે, તેમ છતાં પણ તેમના પરિવારના અન્ય સભ્યો આ પ્રકારના બિઝનેસ સાથે અથવા તો ગેરકાયદેસર વ્યવસાય સાથે જોડાયેલા છે, તો તે લોકોને એક મોટિવેશન માટેના અનેક પ્રયાસો પણ પોલીસે કર્યા હતા અને સાથે સાથે આ પ્રકારની બદીઓથી દૂર રહેવા માટેના પણ અનેક જે પ્રયત્નો છે તે પોલીસ દ્વારા કરવામાં આવતા છે, પરંતુ કોણ જાણે કેમ આ જે ધંધો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે તેમ છતાં પણ અનેક વખત આ જે દારૂની બદી છે તે સરદારનગર સહિત અનેક જે વિસ્તારો છે તેમાંથી મળી આવતા હોય છે. અત્યારે હાલના જે દ્રશ્યો છે તે દ્રશ્યો પણ પ્રયત્નોમાં બતાવે છે કે પોલીસ જે રીતે કાર્યવાહી કરી રહી હતી ત્યારબાદ પણ અહીંયા અનેક જગ્યાએથી વોશ મળી આવ્યો છે, એટલે હવે ક્યાંક અંશતઃ રાહત તો મળી છે, પરંતુ ચોક્કસ કહી શકાય કે સંપૂર્ણપણે આ દારૂની બદી નાશ કરવામાં પોલીસ અસફળ રહી છે. બિલકુલ મૌલિક, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું અને ત્યારે અમદાવાદના છારાનગર વિસ્તારમાં પણ દારૂના અડ્ડા પર પોલીસે રેડ પાડી. પોલીસે મેગા ડ્રાઈવમાં 200 પોલીસ કર્મી, 18 PSI સાથે 4 PI, 1 DCP અને 1 ACP જોડાયા, જેમાં મોટા જથ્થામાં પીપળામાં રખાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.